ભુજમાં વિદુર બનેવીએ રિસામણે બેઠેલી સાડીને બેહોશ કરી અપહરણ કર્યું. ભુજના વિદુર હોમગાર્ડ જવાને રિસામણે બેઠેલી સાડીને કોલ્ડ ડ્રિંક્સમાં ઘેનની દવા પીવડાવી બેહોશ બનાવી અપહરણ કરીને માઉન્ટ આબુ સહિત વિવિધ જગ્યાઓ ફેરવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોતાના ત્રણ બાળકોનું ધ્યાન રાખવા વિદુર બનેવી રિસામણે બેઠેલી સાડીના યેનકેન પ્રકારે છૂટાછેડા કરાવી તેને પોતાના ઘરમાં બેસાડવા ઈચ્છતો હતો. ઘટના અંગે સાડીએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે વિદુર બનેવી કિશોર મોહનગર ગોસ્વામી અને તેના મિત્ર રમેશ જોગી સામે ફરિયાદ નોંધાવી છે. 15/10/2021 રોજ વનિષા સ્કૂટી લઈને ક્લાસીસમાં ગયેલી હતી ત્યારે ખબર પડી કે દશેરા નિમિત્તે ક્લાસીસમાં રજા છે ત્યારે એક સહાધ્યાયી પણ હાજર હતી. વનિતાએ સહાધ્યાયી બેઉ બજારમાં પગપાળા નીકળ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર જતો કિશોર અને તેના રસ્તામાં મળી ગયો હતો. કિશોર વનિતા અને તેની બેનપણીને બાઇક ઉપર બેસાડી ખેંગારબાગ ફરવા લઈ ગયો હતો. થોડીક વાર બાદ ત્યાં કિશોરનો મિત્ર રમેશ જોગી આવ્યો હતો. બધા નાસ્તો કરતા હતા ત્યારે કિશોરે રમેશને કોલ્ડ ડ્રિંક્સ લઈ આવવાનું કહ્યું હતું. ચારે જણે કોલ્ડ ડ્રિંક્સ પીધું હતું. થોડીક વાર બાદ વનિતા અચાનક ઘેનમાં સરી પડી હતી. બે દિવસ બાદ વનિતાએ આંખો ખોલી તો તે માઉન્ટ આબુની એક હોટલમાં રૂમમાં કિશોર સાથે હતી. વનિતાએ કિશોરને તેની માતા જોડે ફોન પર વાત કરવા દેવા જણાવતા કિશોરે ફોન એરોપ્લેન મોડમાં રાખીને અહીં નેટવર્ક આવતું નથી તેમ કહી માતા જોડે વાત કરાવી નહોતી. ત્યારબાદ કિશોરે 3 દિવસ સુધી વનિતાને આબુમાં ફેરવી હતી. હોટેલના ભાડા નાણાં ખૂટવા આવતા કિશોરે તેને બસમાં બેસાડી અંબાજી આવ્યા હતા. અહીં એક ધર્મશાળામાં 2 રાત અને 1 દિવસ રોકાયેલા. ત્યાંથી કિશોર અને તેને બસમાં બેસાડી અમદાવાદ અને ત્યારબાદ પોતાના સંબંધીના ઘેર વલસાડ લઈ જઈ ગયેલો હતો. વલસાડમાં તેઓ 2 દિવસ રોકાયા હતા. સમગ્ર ઘટનામાંથી અનેક સવાલો ઉઠ્યા છે જેના જવાબ મળવવા ઇન્ચાર્જ PI SB વસાવાએ સઘન તપાસ હાથ ધરી છે. કોલ્ડ ડ્રિંક્સ વનિતાની સહાધ્યાયીએ પણ પીધેલું હતું પરંતુ તેને ઘેનની કોઈ અસર થયેલી નહોતી. વનિતા ઘરેથી ગુમ થતાં તેના ભાઈએ B ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી.